નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણાના કડી ખાતે શિવસેના સંગઠનની સંરચના કરવા ભવ્ય મિટિંગનું આયોજન. ગુજરાત શિવસેના પ્રભારી જીમીભાઈ અડવાણી તેમજ પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલ અને સુરેશભાઈ રાવેલના નેજા હેઠળ મિટિંગ. ગુજરાતમાં શિવસેના સંગઠન મજબૂત બનાવવા અને હિન્દુત્વની વિચારધારાને આગળ હોદ્દેદારોની વરણી. ઉત્તર ગુજરાતમાં હોદ્દેદારોની વરણીથી છેવાડાના ગામડાઓમાં સંગઠન મજબૂત થાય તેમજ ઘરે ઘરે ભગવો લહેરાય. ઉત્તર ગુજરાત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પ્રમુખ, ઉપતાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી. કડી ખાતે શિવસેના મધ્યવર્તી કાર્યાલય ભવ્ય મિટિંગનું કરાયું આયોજન. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. શિવસેના મધ્યસ્થ કાર્યાલય ઉપર ઉત્તર ગુજરાતના શિવસેનાના હોદ્દેદારોને આજે એમની નવેસરથી નિમણૂક અને વરણી કરવા માટે શિવસેના ઉત્તર ગુજરાતના નાનામાં નાના છેવાડાના ગામડામાં ઘેર ઘેર ભગવો ધ્વજ લહેરાય તે હેતુના અનુસંધાનની અંદર આજે સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લો કે જેની અંદર 14 તાલુકા આવ્યા છે એ બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ શ્રી કમલેશભાઈ મહેતાને જવાબદારી આપવામાં આવેલી છે. બીજા નંબરમાં સાબરકાંઠા જિલ્લો કે જેની અંદર 9 તાલુકા આવેલા છે એની અંદર શ્રી કુંજલભાઈ દીક્ષિતને જવાબદારી જિલ્લા પ્રમુખની સોંપવામાં આવી છે. ત્રીજા નંબરનો પાટણ જિલ્લો કે જે 43 વર્ષથી દિલીપભાઈ ઓઝાજી સંભાળી રહેતા હતા એમને રિપીટ કરવામાં આવ્યા છે. તો દિલીપભાઈ ઓઝાજીને જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળવામાં માટે આપેલી છે. ત્રીજું મહેસાણા જિલ્લાની અંદર એક યુવા છોકરાને મૂકવામાં આવેલા છે કે જેનું નામ છે કૃપેશભાઈ દરજી કે જે યુવા અને સરસ સારું કામ છે એમને છેલ્લા 1.5 વર્ષથી મેં પહેલા બનાવેલા હતા એમનું કામ બહુ સરસ લાગ્યું એટલે એમને રિપીટ કરવામાં આવ્યા છે. તો મહેસાણા રાજ્ય તાલુકા ડેવલપ કરવાની જવાબદારી એ રૂપેશભાઈ દરજીને આપવામાં આવેલી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા. હવે સાબરકાંઠામાંથી જે અલગ પડેલો જિલ્લો છે અરવલ્લી, તો જે સાબરકાંઠાના તાલુકાના છે એ વ્યક્તિઓને અમે જિલ્લાની જવાબદારી આપવા માટેના આવનાર ટૂંક સમયની અંદર અમે પાછા ફરીથી એમને બોલાવી અને જવાબદારી સોંપીશું. કડી તાલુકા પ્રમુખ, કડી શહેર પ્રમુખ અને અમદાવાદ ગ્રામ્ય કે જે અમદાવાદથી જે બંસરાજી બાજુના જે ગામડા છે જેવા કે માંડલ છે, વિરમલામ છે, એ ગ્રામ્યની જવાબદારી અશોકભાઈ ગજ્જર સાહેબને આપવામાં આવેલી છે. અને મને આશા છે કે આવનાર સમયની અંદર હિન્દુત્વના મુદ્દા ઉપર આ લોકો બહુ સારી રીતે જવાબદારી અને સારી રીતે જવાબદારી સંભાળશે એવી આશા અપેક્ષા રાખું છું. જય ભવાની, જય શ્રી.